હેલો રિવસ સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં દોસ્તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં જે નવા મિત્રો છે તેમની માટે ચેનલની જે ઓવર છે હું આપી દઉં તો આપણી ચેનલ પર દરરોજ આવનારી નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓ તેમજ સરકારી યોજનાઓને લગતી માહિતી આપવામાં આવે છે તો જો તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો એની માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ પણ ચાલે છે તેમાં પણ સત્તર હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જોડાયેલા છે તેની લિંક પણ તમને વિડીયોની નીચે મળશે જો તમને નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓની માહિતી જોઈતી હોય તો તો પણ તમે ત્યાં જોઈન થઈ શકો છો દરેક મિત્રોને વિનંતી છે કે આવનારી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ પર વિશ્વાસ કરીને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો પ્લસ પોઈન્ટ એ છે દોસ્તો આપણી ચેનલનો કે દરરોજ સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી દર એક કલાકે કંઈક ને કંઈક નવી નવી અપડેટ આવતી હોય છે દરેક કલાકે તમને સરકારી નોકરીઓ પ્રાઇવેટ નોકરીઓ અને યોજનાઓને લગતી વિડીયો મૂકવામાં આવે છે જેથી કરીને તમને મહત્તમ લાભ મળી શકે દોસ્તો આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો અને જે નવી નવી અપડેટ આવે છે જે આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવે છે તેના સમયસર વિડીયો જોતા હશો આજથી દોસ્તો જીપીએસસી પર અલગ અલગ ભરતીઓની અપડેટ આવી ગઈ છે અને ફાઇનલી ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે અને ઓફિશિયલ નોટિફિકેશન છે દોસ્તો તે પણ આવી ગઈ છે તો એ જે નોટિફિકેશન છે દોસ્તો તેને હું સંપૂર્ણ આજની વિડિયોમાં સમજાવીશ એક એક કરીને અલગ અલગ ભરતી વિશે તો આજની વિડિયોની અંદર દોસ્તો જીપીએસસી દ્વારા ત્રીસ નંબરની જાહેરાત છે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને વર્ગ બે તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બેની કુલ એકસો ને ત્યાંસી જગ્યાઓ છે જેના ફોર્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી તમે લોકો ભરી શકશો તેર ઓક્ટોબર બે હજાર એકવીસ સુધી તો દરેક મિત્રોને વિનંતી છે કે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયોની નીચે મળશે જ્યાંથી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો આજની વિડીયોની અંદર દોસ્તો વાત કરીશું આપણે એક ભરતી છે નાયબ પોલીસ અધિક્ષકની તો નાયબ પોલીસ અધિક્ષકની જે ભરતી છે એના વિશે ડિટેલમાં વાત કરીએ સૌથી પહેલાં સમજી લો કે ટોટલ આઠ જગ્યાઓ છે હવે દોસ્તો આ જે આઠ જગ્યાઓ છે તેની કક્ષાવાર પુરુષ અને મહિલાઓમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી છે સૌથી પહેલાં પુરુષોની વાત કરીએ તો બિનઅનામત કેટેગરી માટે ચાર જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે એક પણ જગ્યા નથી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ત્રણ જગ્યાઓ છે જ્યારે અનુસૂચિત જાતિ માટે એક પણ જગ્યા નથી અને અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે આજ રીતથી મહિલાઓની વાત કરીએ તો મહિલાઓમાં ફક્ત બિન અનામત અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની જે મહિલા ઉમેદવારો છે તેમની માટે એક એક જગ્યા છે જ્યારે એક સર્વિસમેન અને ફિઝિકલ અથવા તો શારીરિક અશક્ત ઉમેદવારો છે તેમની માટે એક પણ જગ્યા નથી તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે વાત કરી લઈએ એક્સપેક્ટેડ પરીક્ષાની તો આ જગ્યાની સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિલિમ પરીક્ષા યોજાશે ઓગણીસ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ ડિસેમ્બરમાં ઓગણીસ તારીખના રોજ યોજાશે જ્યારે પ્રિલિમ પરીક્ષાનું અંદાજિત પરિણામ જાન્યુઆરી બે હજાર બાવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તો આ દોસ્તો ટૂંકમાં માહિતી હતી હવે દોસ્તો આગળ વાત કરી લઈએ દોસ્તો આપણે કે આ જે ભરતી છે તમને ખબર છે એ રીતથી નાયબ પોલીસક અધિક્ષક વર્ગ બે તેની અંદર જે ફિઝિકલ હેન્ડીકેપ છે તેમની માટે એક પણ જગ્યા નથી તો આ આપણે વાંચવાનું રહેશે નહીં પરંતુ દોસ્તો હવે જે નાયબ પોલીસક અધિક્ષકની જગ્યા માટે એપ્લાય કરવા માંગતા હોય તેમની માટે એક અલગથી શારીરિક માપદંડ કસોટીઓ હોય છે જેવી કે અહીંયા જોઈ શકો છો પુરુષો માટે ઊંચાઈ છે તે એકસો પાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ છાતીની વાત કરીએ તો પુરુષો માટે ફુલાવ્યા વગર ચોર્યાસી સેન્ટીમીટર જ્યારે ફુલાવેલ સાથે એટી નાઇન એટલે કે નેવ્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ ફુલા આવેલ છાતીનું પ્રમાણ પાંચ સેન્ટીમીટર હોવું જોઈએ અને વજન છે પચાસ કિલોગ્રામ પચાસ કિલોગ્રામથી વજનવાળાને એપ્લાય કરવા દેવામાં આવશે નહીં વાત કરીશું અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો માટે તો અનુસૂચિત જનજાતિના જે પુરુષ ઉમેદવારો છે તેમને ઊંચાઈમાં સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે બાકીનું માપદંડ પુરુષ ઉમેદવારો જે જનરલ કેટેગરીના છે તેમની માટે રહેશે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ માટે ફક્ત વજન રહેશે વજન પિસ્તાલીસ કિલોગ્રામ હોવું જોઈએ જ્યારે અનુસૂચિત જનજાતિની જે મહિલા ઉમેદવારો છે તેમની માટે વજન પિસ્તાલીસ કિલોગ્રામ રહેશે તો આ વસ્તુનું તમારે દોસ્તો ધ્યાન રાખવાનું છે કેમ કે અન્ય જે જીપીએસસીની ભરતી છે તેમાં શારીરિક માપદંડ કશોટી નહીં હોય તો આ વસ્તુનું તમારે દોસ્તો ધ્યાન રાખવાનું છે આગળ વાત કરી દોસ્તો અરજીપત્રક છે તો અરજીપત્રક તમારે એપ્લાય કરવા માટે સો રૂપિયા ફી ભરવાની છે પ્લસ જે સર્વિસ ચાર્જ છે બાર રૂપિયા એપ્રોક્સિમેટલી એ તમારે આપવાના રહેશે જન્મ તારીખ વયમર્યાદા દરેક તમને ખબર જ છે દોસ્તો વાત કરી લઈએ આગળ તો ઉમર જાહેરાતમાં દર્શાવી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારોની એજ વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ આ વાતનું તમારે દોસ્તો ધ્યાન રાખવાનું છે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત કે એટલું એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો પરીક્ષા માટે ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભામાં કાયદા હેઠળ સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સના સેક્શન નંબર થ્રી હેઠળ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થયેલ બીજી શૈક્ષણિક સંસ્થાની ગ્રેજ્યુએશનની પદવી મેળવેલી હોવી જોઈએ અથવા તો તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ તો જે મિત્રો સ્નાતક છે ગ્રેજ્યુએશન કરે છે તે દરેક ઉમેદવાર એપ્લાય કરેલા હોવા જોઈએ અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારોની વીસ વર્ષ પૂરા કરેલા હશે અને નિયત લાયકાની પદવીના છેલ્લા સેમેસ્ટર વર્ષની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા થનાર છે પરંતુ જેનું પરિણામ પ્રસિદ્ધ થયેલ ન હોય તેવા ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા માટે અરજી કરી શકશે પરંતુ તેઓએ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની પદવી મુખ્ય પરીક્ષા પહેલાં મોકલી આપવાની રહેશે આશા રાખું છું કે અહીંયા સુધીની જે માહિતી છે દરેક મિત્રોને ખબર પડી ગઈ હશે હવે દોસ્તો વાત કરીએ આપણે કે આ ભરતી છે તેની માટે બીજી અન્ય માહિતી કઈ કઈ છે તો અહીંયા લખેલું છે કે રૂબરૂ મુલાકાત મુખ્ય પરીક્ષામાં આયોગે નિયત કરે લાયકી ગુણ મેળવનાર જગ્યાના આશરે ત્રણ ગરા ઉમેદવારો છે તેમને મૌખિક કસોટી માટે બોલાવવામાં આવશે સાથે સાથે દોસ્તો ધ્યાન રાખો કે કોમ્પ્યુટરનું જ્ઞાન છે તે ખૂબ જ જરૂરી છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો પ્રમાણે ઓગણીસો સડસઠના જે નિયમો પ્રમાણે છે તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ આ ભરતી માટે સેલરીની વાત કરીએ તો વર્ગ એક વર્ગ એક માટેની જેટલી પણ પોસ્ટ છે દરેક માટે તમને લેવલ નંબર ટેન પ્રમાણે છપ્પન સો થી લઈને એક લાખ સિત્યોતેર હજાર પાંચસો રૂપિયા પ્રમાણે સાતમા પગાર પંચ પ્રમાણે સેલેરી મળશે દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ વિશે વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા ક્રમ અનુસાર બે તબક્કામાં યોજાશે પહેલું છે પ્રિલિમ બીજું છે મેન્સ હવે પ્રિલિમદાન દોસ્તો બે અલગ અલગ પ્રશ્નપત્રો રહેશે પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે તો ક્વેશ્ચન પેપર નંબર વન ની અંદર સામાન્ય અભ્યાસ ડેશ વન

તો પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી ભાષાનું દોઢસો માર્ક્સનું પૂછાશે ત્રણ કલાક આપવામાં આવશે પ્રશ્નપત્ર અંગ્રેજી ભાષાનું રહેશે કલાક આપવામાં આવશે પ્રશ્નપત્ર જેમાં એસે એટલે કે નિબંધ જેમાં માર્ક્સનું છે કલાક આપવામાં આવશે પ્રશ્નપત્ર ચારમાં સામાન્ય અભ્યાસ હશે દોઢસો માર્ક્સનું ત્રણ કલાક આપવામાં આવશે પ્રશ્નપત્ર પાંચમાં સામાન્ય અભ્યાસ બીજું પેપર હશે દોઢસો માર્ક્સનું પૂછાશે અને એકસો મિનિટ ત્રણ કલાક આપવામાં આવશે જ્યારે પ્રશ્નપત્ર નંબર તેમાં સામાન્ય અભ્યાસ ત્રણ દોઢસો માર્ક્સનું પૂછાશે ત્રણ કલાક આપવામાં આવશે એ રીતથી દોસ્તો જોઈ શકો છો અહીંયા દોઢસો જે દોઢસો દોઢસો છે તેમ ગણીએ તો છ પેપરના અંદર ટોટલ નવસો માર્ક્સનું પેપર રહેશે મૌખિક પરીક્ષા એટલે કે ઇન્ટરવ્યૂ છે તે સો માર્ક્સની રહેશે તો અભ્યાસક્રમ તેનો રહેશે ઓબ્જેક્ટિવ તથા મુખ્ય લેખિત પરીક્ષાનો વિગતવાર જે અભ્યાસક્રમ છે તે જ રહેશે જે જીપીએસસી ઓજસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે ગુજરાતી પ્રશ્નપત્રનું સ્તર સ્ટાન્ડર્ડ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાતી વિષે ધોરણ બાર પ્રમાણેનું રહેશે જેની દરેક ઉમેદવારે નોંધ લેવાની છે આશા રાખું છું કે અહીંયા સુધીની સંપૂર્ણ માહિતી તમને ખબર પડી ગઈ હશે જો ઈચ્છા હોય તો તમે આજે જ એપ્લાય કરો કરી શકો છો આજથી ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે